વિદ્યાર્થી મિત્રો, આઈઆર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 7 નો યુનિટ 2 વાર્તાલાપ. વાર્તાલાપ એટલે કે વાતચીત, સંવાદ. તો ચલો આપણે જોઈએ. ભાવેશ હ નમસ્કાર. ભાવેશ કહે છે નમસ્કાર. ચેતના હ નમસ્કાર. ભાવેશ હ આગચ્છતુ. ચેતના ભાવેશને નમસ્કાર કરે છે અને કહે છે ભાવેશને આગચ્છતુ એટલે કે આવ. સર્વ કુશલમ વા. સર્વ એટલે બધું જ, કુશળ એટલે કુશળ, વા એટલે છે બધું કુશળ છે ને, એટલે બધું સારું છે ને, એવું પૂછે છે ચેતના. ભાવેશ હ સર્વ કુશલમ. ભાવેશ કહે છે સર્વ એટલે બધું જ, કુશળમ કુશલમ એટલે સારું છે, બધું કુશળ છે એટલે કે બધું જ સારું છે. ચેતના ઉપવિશતુ. ચેતના જે છે એને તમે બેસો એમ કહે છે. પછી જલમ શિકોરુદુ. જલમ એટલે પાણી, શિકોરુદુ એટલે પાણી આપે છે એટલે પાણી લો એમ કહે છે. ભાવેશ હ ધન્યવાદ. ભાવેશ એનો આભાર વ્યક્ત કરે છે. ચેતના હ ચાયમ કોફી વા. ચાયમ એટલે ચા અને કોફી એટલે કોફી અને વા એટલે કે. ચા કે કોફી, ચેતના પૂછે છે ચા લેશો કે કોફી લેશો. તો ભાવેશ હ કિમપી નાસ્તુ. કિમપી માસ્તુ એટલે કે કાંઈ પણ નહીં. ઈદાની ભોજનમ આવશ્યકમ. ઈદાની એટલે કે અત્યારે કે હવે. ભોજનમ એટલે ભોજન. આવશ્યકમ એટલે કે અત્યારે ભોજનની આવશ્યકતા છે, જરૂરિયાત છે. ચેતના ભોજનમ સિદ્ધમ ઇવ અસ્તિ. ભોજનમ એટલે ભોજન, સિદ્ધમ સિદ્ધમ ઇવ એટલે તૈયાર જ, અસ્તિ એટલે છે, ભોજન તૈયાર જ છે. આસન હ ગ્રહણમ કરુતુ એટલે કે આસન જે છે એ ગ્રહણ કરું એટલે આસન પર બેસું. ભાવેશ હ કૃપયા પરિવેશ્યતુ. ભાવેશ કહે છે કૃપયા એટલે મહેરબાની કરીને, પરિવેશ્યતુ એટલે પીરશો, જે ભોજન છે એને પીરશવાની વાત કરું છું. ભોજને કિમ કિમ અસ્તિ. ભોજન એટલે ભોજનમાં, કિમ કિમ એટલે શું શું, અસ્તિ એટલે છે, ભોજનમાં શું શું છે. તો ચેતના કહે છે ભોજને વ્યજનમ. વ્યજનમ અસ્તિ. વ્યજનમ એટલે કે શાક. રોટિકા અસ્તિ. રોટિકા એટલે રોટલી, રોટલી છે. મોદકઃ અસ્તિ. મોદકઃ એટલે કે લાડુ, લાડુ છે. અવલેહ. અવલેહ અસ્તિ. અવલેહ એટલે અથાનું. ઓદનમ. ઓદનમ અસ્તિ. ઓદનમ, ઓદનમ એટલે ભાત, ભાત છે. ચ, ચ એટલે અને, ચ એટલે અને. દાલમ અપી અસ્તિ એટલે કે દાલમ એટલે દાળ, દાળ અપી એટલે પણ, દાળ પણ અસ્તિ એટલે છે. એટલે ભોજનમાં શાક, રોટલી, લાડુ, અથાનું, ભાત અને દાળ પણ છે. ભાવેશ હ તરહી સિદ્રમ દદાતુ. તરહી એટલે તો, સિદ્રમ એટલે જલ્દીથી, દદાતુ એટલે આપો, તો જલ્દીથી આપો. ચેતના હ સોરી ચેતના સ્વીકારો તું એટલે ચેતના કહે છે લો. લવણમ આવશ્યકમ વા. લવણમ, લવણમ એટલે કે મીઠું. મીઠું આવશ્યકમ વા એટલે કે જરૂરિયાત છે, મીઠાની જરૂરિયાત છે. ભાવેશ હ આમ દદાતુ. ભાવેશ કહે છે આમ એટલે હા, દદાતુ એટલે આપ, હા આપો. કિશ્ચિત તક્રમ અપી આવશ્યકમ. કિશ્ચિત એટલે થોડી, તક્રમ એટલે છાસ, અપી એટલે પણ, આવશ્યકમ એટલે જરૂર છે અથવા જોઈએ છે, થોડી છાસ પણ આપો. તો ચેતના સ્વીકારું તું. ચેતના કહે છે લો. એકમ મોદકમ અપી સ્વીકારું તું. એકમ એટલે એક, મોદકમ એટલે લાડુ, અપી એટલે પણ, સ્વીકારું તું એટલે લો. ચેતના કહે છે એક મોદક એટલે એક લાડુ પણ લો. ભાવેશ ભાવેશ હ ધન્યવાદ. એનો આભાર વ્યક્ત કરે છે. એકામ રોટિકામ અપી દદાતુ. એકામ એટલે એક, રોટિકામ એટલે રોટલી, અપી એટલે પણ, દદાતુ એટલે આપો, એક રોટલી પણ આપો. ચેતના અવલેહ અપી અસ્તિ. અવલેહ, અવલેહ એટલે કે અથાન, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, અથાનું પણ છે. આવશ્યકમ વા જોઈએ છે. ભાવેશ હ માસ્તુ. ભાવેશ ના પાડે છે. ઈદાનિમ ઓદનમ દદાતુ. ઈદાનિમ એટલે હવે,
ઉદનમ એટલે ભાત, ઉદનમ એટલે ભાત, દદાદુ એટલે આપો, હવે ભાત આપો, ચેતના સ્વીકરોતુ, ચેતના કહે છે લો, દાલમ અપી સ્વીકરોતુ, દાલમ એટલે દાળ, અપી એટલે પણ, અને સ્વીકરોતુ એટલે લો, દાળ પણ લો, ભાવેશો ભાવેશો ધન્યવાદ, ભાવેશ એનો આભાર વ્યક્ત કરે છે ચેતનાનો. ચેતના અન્યત કિમપી આવશ્યકમ, અન્યત એટલે બીજું, કિમપી એટલે કાંઈ, આવશ્યકમ જરૂર છે, જોઈએ છે, ચેતના કહે છે કે બીજું કાંઈ જોઈએ છે, ભાવેશો ઈદાનીમ કિમપી માસ્તુ, ઈદાનીમ એટલે હવે, કિમપી એટલે કાંઈ, માસ્તુ એટલે નહીં, હવે કાંઈ જોતું નથી. મમ ભોજનમ સમાપ્તમ, મમ એટલે મારું, ભોજનમ એટલે ભોજન, સમાપ્તમ એટલે પૂર્ણ થયું, મારું ભોજન અહીંયા પૂરું થાય છે. ભોજનમ રુચિકરમ અસ્તિ, ભોજનમ, ભોજનમ એટલે ભોજન, અને રુચિકરમ એટલે સ્વાદિષ્ટ, રુચિકરમ એટલે સ્વાદિષ્ટ, અસ્તિ એટલે છે, ભોજન સ્વાદિષ્ટ છે એટલે સારું છે. ચેતના ધન્યવાદ, ચેતના એનો આભાર વ્યક્ત કરે છે. તો અહીંયા ઘડી જે ચેતના અને ભાવેશનો જે વાર્તાલાપ છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોશું. તો સ્વાધ્યાયની ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો, પેલું છે તો અહીંયા જુઓ, ભોજનમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે ભોજન તૈયાર જ છે. તો ભોજનની જગ્યાએ, ભોજનમની જગ્યાએ ચિત્રમ, દાલમ, વેજનમ, ચાયમ, ઉદનનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવવાના છે. તો અહીંયા જો તમને આપ્યા જ છે, આ ભોજનમ કાઢી નાખવાનો છે શબ્દ, એની જગ્યાએ આ ચિત્રમ, દાલમ, વેજનમ, ચાયમ, ઉદનમ આ લખેલા છે, એનો યુઝ કરીને આપણે વાક્ય બનાવીશું. તો જો આ ભોજનમની જગ્યાએ અહીંયા ચિત્રમ આવી ગયું છે, ચિત્રમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે કે ચિત્ર, ચિત્રમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે કે ચિત્ર તૈયાર છે. તો અહીંયા હવે ભોજનની જગ્યાએ આપણે દાલમ લખીશું, તો દાલમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે કે દાળ તૈયાર જ છે. હવે વેજનમ, તો ભોજનની જગ્યાએ આપણે લખીશું વેજનમ, તો અહીંયા વેજનમ લખ્યું છે, વેજનમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે કે જે શાક છે એ તૈયાર જ છે. હવે ચાયમ, તો ભોજનની જગ્યાએ ચાય લખી દઈશું, ચાયમ લખીશું, તો ચાયમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે ચા તૈયાર જ છે. ઓદનમ, તો ભોજનની જગ્યાએ ઓદનમ કરીશું, ઓદનમ સિદ્ધમ ઇવ અસ્તિ, એટલે કે ભાત તૈયાર જ છે. તો એકદમ સહેલું છે. આપણે અહીંયા માત્ર શું કરવાનું છે, આ જે ભોજનમ છે એની જગ્યાએ ચિત્રમ જે શબ્દ લખેલા છે એની પાછળનું આપણે આ સિદ્ધમ ઇવ અસ્તિ એવું જોઈન કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી બે જોઈએ. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, પહેલું છે કે કિંચિત તક્રમ આવશ્યકમ, તો કિંચિત તક્રમ આવશ્યકમ એટલે થોડી છાસ જોઈએ છે અથવા જરૂર છે. તો અહીંયા આગળ આપણે તક્રમ જે છે એની જગ્યાએ બીજા શબ્દોનો ઉપયોગ કરવાનો છે જે તમને કૌંસમાં આપ્યા છે. તો જેમ કે અહીંયા કિંચિત તક્રમ આવશ્યકમ લખેલું છે એની જગ્યાએ આપણે અહીંયા દુગ્ધમ આપ્યું છે. તો અહીંયા કિંચિત દુગ્ધમ આવશ્યકમ, થોડું દૂધ જોઈએ છે, એવી રીતના અહીંયા બીજા સેન્ટેન્સમાં જલમ આપ્યું છે. તો આપણે લખીશું કિંચિત જલમ આવશ્યકમ, થોડું પાણી જોઈએ છે. પછી અહીંયા ત્રીજામાં પાયસમ, પાયસમ એટલે ખીર, પાયસમ એટલે ખીર, તો કિંચિત પાયસમ આવશ્યકમ એટલે થોડી ખીર જોઈએ છે અથવા જરૂર છે. પછી છેલ્લું છે વેજનમ એટલે શાક, તો કિંચિત વેજનમ આવશ્યકમ, થોડું શાક જોઈએ છે. ઓકે, તો આ રીતના આપણે અહીંયા ગાડી જે તક્રમ છે એની જગ્યાએ આ દુગ્ધમ, જલમ, પાયસમ, વેજનમ શબ્દ મૂકીને આખું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. એકદમ સહેલી એક્ટિવિટી છે બધી. એક્ટિવિટી 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. તો અહીંયા જો તક્રમ આવશ્યકમ, વા તક્રમ એટલે છાશ, આવશ્યકમ એટલે જરૂરી છે. અહીંયા ઘડી આપણે અહીંયા પ્રશ્નાર્થ બનાવવાનું છે, છાશ જોઈએ છે, બરાબર. તો એ રીતના આપણે અહીંયા જે કૌંસમાં આપ્યા છે શબ્દ એનો ઉપયોગ કરીને અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. વેજનમ, તો વેજનમ આવશ્યકમ, વા વેજનમ એટલે શાક, શાક જોઈએ છે. પછી છે દુગ્ધમ, દુગ્ધમ આવશ્યકમ, વા એટલે કે દૂધ જોઈએ છે. ઓદનમ, ઓદનમ એટલે કે ભાત, ઓદનમ આવશ્યકમ, વા ભાત જોઈએ છે. દાલમ, તો
दालम आवश्यकम वा એટલે કે દાલ જોઈએ છે. પાંચમું છે અવલેહ, તો અવલેહ એની જગ્યાએ આપણે અવલેહમ કરીશું. તો અવલેહમ આવશ્યકમ વા એટલે કે અથાનું જોઈએ છે. તો આ રીતના આપણે વાક્ય બનાવીશું. અહીંયા ઘડી વિચારીને સંવાદ તૈયાર કરો. તો અહીંયા આપ્યું છે માતા ઉપવિશતુ જલમ સ્વીકૃતુ, એટલે કે માતા કે છે એની જે પુત્રી જે છોકરી છે ને ઉપવિશતુ એટલે કે બેસવાનું કે છે, જલમ સ્વીકૃતુ અને કે છે પાણી લો. જે પુત્રી છે એ કે છે એનું પાણી લીધા પછી આભાર વ્યક્ત કરશે, એટલે અહીંયા આપણે લખીશું ધન્યવાદ આભાર. અહીંયા સ્વીકારો તું ફરી આવી ગયું છે એટલે લો એના અર્થમાં છે. અહીંયા થોડું મિસિંગ હોય એવું લાગે છે. પુત્રી ધન્યવાદ. ઈદાનીમ આપણે આગળ લખીશું ઈદાનીમ ભોજનમ આવશ્યકમ, અત્યારે ભોજનની જરૂરિયાત છે. માતા કિંચિત તક્રમ આવશ્યકમ વા એટલે કે થોડી છાશ જોઈએ છે. પુત્રી દદાતુ, પુત્રી કહે છે આપો. માતા લવણમ અપી આવશ્યકમ, લવણમ એટલે કે મીઠું, મીઠું પણ જોઈએ છે. અને પુત્રી કહેશે દદાતુ માતઃ એટલે કે માતા આપો. માતા ઓદનમ સ્વીકારોતુ, ઓદનમ એટલે ભાત સ્વીકારો એટલે ભાત લો એમ. ત્યારબાદ જે પુત્રી છે દાલમ અપી દદાતુ એટલે કે દાળ પણ આપો. માતા અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા, એની માતા કહે છે કે અવલેહમ એટલે અથાનું પણ છે જોઈએ છે. તો પુત્રી કહે છે માસ્તુ ના. પછી માતા કહે છે અન્યતમ કિમપી આવશ્યકમ, બીજું કાંઈ જોઈએ છે. પુત્રી ઈદાનીમ કિમપી માસ્તુ, અત્યારે કાંઈ નહીં. ભોજનમ સમાપ્તમ, ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ એટલે કે ભોજન સ્વાદિષ્ટ થયું છે, સારું થયું છે. આપણે જો એક્ટિવિટી 6 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો, તો અહીંયા તમને શબ્દ આપેલા છે એનો શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવે છે. ઉદાહરણ છે ચષક અસ્તિ જલમ નાસ્તિ, એટલે કે ચષક એટલે કે પ્યાલો, પ્યાલો અસ્તિ એટલે છે જલમ નાસ્તિ, પરંતુ જલ એટલે પાણી, નાસ્તિ એટલે નથી. તો પહેલું ઉદાહરણમાં આપણે અહીંયા લખીશું ઉદાહરણ પ્રમાણે મેઘ, મેઘ અને જલમ, જલમનો ઉપયોગ કરીને મેઘ અસ્તિ જલમ નાસ્તિ, મેઘ એટલે વાદળ છે પરંતુ પાણી જલમ એટલે જલ નથી. બીજું સ્થાલિકા અને ભોજનમ, સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ, સ્થાલિકા છે એટલે થાળી છે પરંતુ ભોજન નથી. ત્રીજું પુષ્પમ અને ઉદ્યાનમ, પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ એટલે કે ફૂલ છે પરંતુ બગીચો નથી. ચોથું વૃક્ષ અને ફલમ, તો વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, વૃક્ષ છે પરંતુ ફળ નથી. પાંચમું કક્ષ અને છાત્ર, કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ એટલે વર્ગખંડ છે પરંતુ વિદ્યાર્થી નથી. ત્યારબાદ છઠ્ઠું છત્રમ અસ્તિ જલમ નાસ્તિ એટલે છત્રમ એટલે છત્રી છે પરંતુ જળ એટલે કે પાણી નથી.